गुड मॉर्निंग एवरीवन, नमस्कार विद्यार्थी भाइयों बहनों, धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ 10 भारत कृषि ना आ 13 क्लास के अंदर आप सब विद्यार्थी भाइयों बहनों नु हार्दिक स्वागत करू छु। प्रथम 12 तास आपणे छे भारत कृषि अंतर्गत ना भयं 12 तास के अंदर भारत मा कृषि क्षेत्र आवेला टेक्निकल सुधारावाली माहिती मेळवी। એ ટેકનિકલ સુધાર એવા છે કે બિયારણ, ખેતરના સાધનો અને ખાતર બાબતે છે એ ટેકનિકલ સુધાર જ એ આવેલા છે। એને આપણે જે 12મા લેક્ચરમાં ચર્ચા કરી કે ભાઈ પહેલાના સમયમાં જે બરોબર એ પોસ અને રહેટ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી એની જગ્યાએ જે ટેકનિકલ સુધારો થયો અને સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલર વોટર સોલર પંપ સુવિધા ગુજરાતની અંદર અલગ અલગ સમયે 2 મહિનામાં કૃષિ મેળાઓ દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં તેમ યોજવામાં આવે એની અંદર કૃષિ બાબતની માહિતી આપવામાં આવે છે। 4 કૃષિ યુનિવર્સિટી દાંતેવાડા, નવસારી, જૂનાગઢ અને આણંદ કે જ્યારે 4 કૃષિ યુનિવર્સિટીમાં કૃષિવિદો તૈયાર કરવામાં આવે છે અને કૃષિ વિષયકના સંશોધનો અને તકનીકી વિકસાવવામાં આવે છે। આ ઉપરાંતમાં કૃષિ ક્ષેત્રે કામ કરતી રાષ્ટ્રીય સંસ્થાઓ 2 ICAR અને DARI। આટલી માહિતી છે આપણે 12મા લેક્ચરમાં મેળવી। આજે આપણે જે 13મા લેક્ચરમાં કૃષિ ક્ષેત્રે જે સંસ્થાકીય સુધારા આવેલા છે એના વિશેની માહિતી મેળવવાની છે। 13મા લેક્ચરમાં આપણે કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ છે એના વિશેની માહિતી મેળવવાની છે। ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા જે સુધારા છે એને સંસ્થાકીય સુધારાઓ કહેવામાં આવે છે, સંસ્થાકીય સુધારાઓ ગણવામાં આવે છે। સંસ્થાકીય સુધારાઓ ક્યાં ક્યાં ક્ષેત્રે થયેલા છે તો જમીન માલિકી, બીજું છે ખેત ધિરાણ। ખેત ધિરાણ એટલે શું તો ભાઈ આપણે આપણી વાડીની અંદર કોઈ પણ પાક કરવો છે તો એને માટેની લોન, એને માટેની સબસિડી, એના માટેનું જે કાંઈ પણ સરકાર દ્વારા આપણને આર્થિક સહાય મળે એ ખેત ધિરાણ કહેવાય। તો એ ખેત ધિરાણ ક્ષેત્રે અને ખેત પેદાશના વેચાણ અંગે આ 3 બાબતોમાં જે સુધારા આવ્યા એને સંસ્થાકીય સુધારા કહેવામાં આવે છે। સંસ્થાકીય સુધારા કઈ 3 બાબતે આવેલા છે? એક તો ભાઈઓ ખેત ધિરાણ, બરોબર, બીજું પહેલો તો જમીન માલિકી, પછી છે ખેત ધિરાણ અને ત્રીજું છે એ ખેત પેદાશોના વેચાણ અંગે જે સુધારા આવેલા છે એને સંસ્થાકીય સુધારા ગણવામાં આવે છે। જોઈએ આપણે પહેલો મુદ્દો છે કે ભાઈ સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે। પહેલો મુદ્દો કયો છે? બોર્ડમાં જે આપણે લખી નાખ્યા છે તમારે જોતું રહેવાનું છે, હું પુસ્તકમાંથી સમજાવું છું, બોર્ડમાં છે 60 મુદ્દા, બરોબર એ લખેલા છે। તો જો સરકારે છે બરોબર એ જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું, ખેડે એની જમીન ના કાયદા દ્વારા જમીન માલિકીનો સાચો હક આપ્યો। આપણે ખબર છે ભાઈ ભારતની અંદર 1957 ની આજુબાજુ વિનોબા ભાવે દ્વારા છે એ ભૂદાન યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। તો આ ભૂદાન યજ્ઞ શું હતો? તો ભાઈ એ વખતે ભારતને આઝાદી મળી એ વખતે જ્યારે જે લોકો શક્તિશાળી હતા એને પોતાની વધારેમાં વધારે જમીન ઉપર કબજો કરી લીધો અને જે લોકો છે એ શક્તિશાળી નહોતા, આપણે કહેવત છે ને કે ભાઈ જેની લાઠી એની ભેંસ,
એ શક્તિશાળી હોય એની પાસે વધારે વધારે તો બીજા જે નબળા લોકો હતા એની પાસે જમીન હતી નહીં તો વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ ભૂદાન ચળવળ દ્વારા જે લોકો પાસે મોટા પાયાની વધારે વધારે જમીન હતી એમની પાસેથી જમીન દાનમાં મેળવી અને એ જમીન છે એ જમીન વિહોણા ખેડૂતો જે હતા એને આપી બરાબર તો જમીનદારીનો પ્રથા જે નાબૂદ થઈ ટેકનિકલ સુધારા અંતર્ગત એમાં વધારેમાં વધારે જે જમીન ધરાવતા હતા એવા લોકો પાસેથી જે જમીનદારી પ્રથા જે નાબૂદ થઈ અને ખેડે એની જમીન મતલબ તમે જે જેટલી જમીનમાં ખેડી શકો જેટલી જમીનમાં કામકાજ કરી શકો એ તમારી જમીન કેવો કાયદો નહીતર હું દેખ ભાઈ મોટા મોટા ડુંગરા હોય કે શક્તિશાળી લોકોએ વાળી લીધા હોય આપણે કહીએ ને એના પર કમજોર જમાઈ દીધો હોય એ એમાં એને ખેડતા હોય નહીં એ પડતર હોય પણ એ આગળ તો ખેડે એની જમીન દ્વારા ખેડૂતોને જમીન માલિકીનો હક આપ્યો બીજું છે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરી કોકને જે 500 વીઘા હોય એને જે કોકને 5000 વીઘા હોય તો ખેડૂતો ખેડૂતો વચ્ચે જમીનમાં રહેલી અસમાનતા થઈને તો જમીન માલિકીના કાયદા દ્વારા ટોચ મર્યાદા બરાબર જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા ખેડૂતોમાં જમીનોમાં રહેલી અસમાનતા એ દૂર કરી મતલબમાં દરેકે દરેક ખેડૂતોને સરખી જમીન એટલે બધાને 100 વીઘા 10 વીઘા 50 વીઘા એમ નહીં પણ જેને વધારેમાં વધારે જમીનો હતી 500 વીઘા 1000 વીઘા જમીન હતી એવા લોકો પાસેથી જમીન લઈ લીધી અને જમીન વિહોણા લોકોને આપી દીધી તો આ છે જમીન ટોચ મર્યાદાનો કાયદો બરાબર એટલે કેવું ને એ મુદ્દો યાદ રાખજો કે જમીન ટોચ મર્યાદાનો કાયદો છે એના દ્વારા છે એ જમીન માલિકીની અસમાનતા દૂર કરે પછીનો મુદ્દો છે કે ભાઈ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીય કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે મેં તમને કીધું કે ભાઈ ખેડૂતોને જે પોતાના ખેતરમાં પાક વાવવો છે અત્યારે તમને બધાને ખબર છે ખેતર માટેના તમામ સાધનોમાં સબસિડી મળે છે આપણે વાડીએ સબમર્સિબલ પંપ મોટર લાવી દવા છાંટવાનો પંપ લાવી વાવણીઓ લાવી ટ્રેક્ટર લાવી પછી સોલર પેનલ ફિટ કરી હોય ડીપ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ જે ડીપ ફિટ કરી હોય તો દરેકે દરેકમાં સરકાર શ્રી દ્વારા આર્થિક ધિરાણ મતલબમાં સબસિડી આપવામાં આવે છે અને તેમને લોન પણ આપવામાં આવે છે સબસિડી એટલે એ બાબતે મળતું વળતર એ આપણે સરકારે ચૂકવવાનું ન હોય પણ લોન કઈ બાબત તો ભાઈ પાક વાવવા માટે આપણે લોન લઈએ એ પછી પાક ઉત્પાદન મળે એટલે જમા કરાવવાની હોય સબસિડી જમા કરાવવાની હોય નહીં એ આર્થિક સહાય મળે આ તો આર્થિક ધિરાણ એટલે કે આપણે જે પાછું પાક ઉત્પાદન મળે એટલે જમા કરાવી દેવાનું તો કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા છે બરોબર એ આર્થિક લોન આપવામાં આવે છે કે પાક ઉત્પાદન મળ્યા પછી ખેડૂત એ લોન પાછો જમા કરાવી શકે નહીતર વાવણી સમયે વાવવા માટે ખેડૂત પાસે બિયારણના પૈસા હોતા નથી જંતુનાશક દવાઓના રાસાયણિક ખાતરોના પૈસા હોતા નથી તો એ લોન લઈ લે એ સહાય લઈ લે લોન મેળવે અને પછી તે પોતાનો પાક વાવી શકે ઉત્પાદન મળે લોન જમા કરાવી શકે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનો વીમાકીય કવચ છે રક્ષણ છે પૂરું પાડવામાં આવે છે દાખલા તરીકે આપણને ખબર છે દર વર્ષે ચોમાસામાં ક્યારે વધારે વરસાદ થઈ જાય ક્યારે ઓછો વરસાદ થાય પરિણામે પાક નિષ્ફળ જાય હમણાં જ થોડા સમય પહેલા આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં જે હું આવ્યું હતું તીડ તો બનાસકાંઠાની બધા જિલ્લાના ખેતરોની અંદર તીડે છે પાકનો સફાયો બોલાવી દીધો તો હવે એ ખેડૂતોને જે પાક હતા એ તો તીડ ખાઈ ગયા તો ખેડૂતને પ્રધાનમંત્રી વીમા કવચ યોજના દ્વારા એને વીમો આપવામાં આવ્યો કે ભાઈ તમારું પાક ઉત્પાદન છે ને નુકસાન થયું તો આટલો વીમો જેટલી જમીન હોય એના પ્રમાણમાં નિર્ધારિત રકમ હોય તો એ પાકનો વીમો આપવામાં આવ્યો એવી જ રીતે વધારે વરસાદથી પાકને નુકસાન થાય બિલકુલ વરસાદ ન પડે ને પાક ન થાય તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતો
खेती पाको नु विमाकीय रक्षण पूरु पाडवामां आवे छे। समझाय छे ने? पछी छे एक मुद्दो बाकी रही गयो। सरकार छे ये बियारण अने खातरो तथा जंतुनाशक दवाओ खरीदवा माटे सबसिडी अने आर्थिक मदद पूरी पाडे छे। ये आपणे चर्चा करी के भाई बियारण खरीदवा माटे तथा खातर खरीदवा माटे अने कृषिना साधनो खरीदवा माटे सरकार द्वारा हुं मळे आर्थिक सहाय मळे अने सबसिडी मळे। आर्थिक सहाय जो मळती होय सबसिडी मळती होय तो ये जमा करावानी थती नथी, पण जो तमे लोन लो जो तमे धिराण करो तो ये जमा करावानुं रहे छे। नेक्स्ट मुद्दो छे के भाई दुष्काळ ए वधु वरसादने कारणे पाक निष्फळ जाय त्यारे सरकार द्वारा खेडूतोने आर्थिक सहाय से ये पूरी पाडवामां आवे छे। तो प्रधानमंत्री पाक वीमा कवच योजना तो अलग, એમાં તો છે વીમો મળે છે બરાબર, એ વીમામાં શું કરવાનું કે ભાઈ ખેડૂતે અમુક રકમ ભરવાની હોય, આપણે કેમ આપણે આપણો પોતાનો વીમો ઉતારીએ અને દર મહિને અથવા દર છ મહિને વીમો ભરી, એ તો ખરું એની અંદર તો વીમો મળે જો પાક નિષ્ફળ જાય તો, પણ દુષ્કાળ કે અતિવૃષ્ટિ થાય બરાબર ત્યારે પણ જો પાક નિષ્ફળ જાય તો સરકાર દ્વારા સહાય મળે છે। માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બને। તમારા વાલી છે એ યાર્ડની અંદર માર્કેટ યાર્ડમાંથી પાક વેચવા માટે જાય ત્યારે આપણી જે જણસ હોય આપણું જે ઉપજ હોય ને હરાજી કરે અલગ અલગ વેપારીઓ કરે, તો હવે જે ખેડૂતની સામે જ હરાજી થાય એટલે એને પૂરતા પ્રમાણમાં એનું જે ઉપજ મળે, નહીતર પહેલા હું તો ભાઈ હરાજી છે બંધ માણે સુધી ભાઈ તમે તમારા પાકનો નમૂનો મોકલાવો યાર્ડમાં અને એની ભાવ કેટલા ભાવમાં વેચી દેવાનું, ને આ તો અલગ અલગ વેપારીઓ તમારા પાકની બોલી લગાવે। તમે કપાસ લઈ જાઓ તો એ કપાસ ખરીદવા વાળા 10 વેપારીઓ હોય અને એ વેપારીઓ તમારા પાકની બોલી લગાવે તો ખેડૂતને વધારેમાં વધારે છે એ નફો એમાં મળે, ફાયદો એમાં થાય। વચ્ચે દલાલ કે કમિશન એજન્ટો રાખવાના હોતા નથી અને ખુલ્લી હરાજી બરાબર, એના પરિણામે તે ખેડૂતને વધારેમાં વધારે ફાયદો થાય। તો એ મુદ્દો છે ભાઈ, માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોની ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે વ્યાપક બનાવી અને ખેડૂતોનું શોષણ અટકાવી, ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો અને પરિવહન તેમજ સંદેશા વ્યવહારની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે બરાબર। ખેડૂતોને છે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે એ માટે સહકારી મંડળ, અત્યારે તમને ખબર છે સીસીમાં બધા ખેત પેદાશોની ખરીદી કરવામાં આવે છે ને સીસીમાં, તો એ સીસી શું છે કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પાકોની ખરીદી કરવામાં આવે સીસી, તો હવે એ છે એ સહકારી ધોરણે બરોબર એ છે એ સહકારી મંડળી દ્વારા છે લેવામાં આવે છે અને ખેડૂતને વધારે વધારે ફાયદો થાય। આ ઉપરાંતમાં ખરીદી વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, ગોદામ એટલે શું થાય કે આપણો માલ સામાન ત્યાં પડ્યો સુરક્ષિત, શીતગૃહો નો ફાયદો તો ભાઈ જે બાગાયતી પાકો કરે છે ફળ ફળાદી શાકભાજી ફૂલો એની બધાની જે ખેતી કરે છે એને શીતગૃહમાં કોલ્ડ સ્ટોરેજ, શું કહેવાય કોલ્ડ સ્ટોરેજ, એની અંદરથી એના ઉપજો તે સારી રહે એના ઉત્પાદનો બગડે નહીં, તો એવા શીતગૃહો, પરિવહન સુવિધા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની અને સંદેશા વ્યવહારની સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે। ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની 3 સંસ્થાઓ કાર્યરત છે, એ 3 તમારે લખવાની છે, આપણે પણ બોર્ડમાં લખીએ। પહેલું છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NAFED, આપણે ગુજરાતીમાં યાદ રાખજો, અંગ્રેજીમાં એટલું બધું લાંબુ યાદ રહેશે
नहीं એટલે ગુજરાતીમાં યાદ રાખજો NAFED આ સંસ્થાઓ કઈ છે પહેલા તો તો ભાઈ ખેડૂતો પાસેથી ખેત પેદાશોની ખરીદી કરતી ટેકાના ભાવે ખરીદી કરતી સંસ્થા કે જેથી ખેડૂતને વધારેમાં વધારે પોષણક્ષમ ભાવ મળી રહે એવી ત્રણ સંસ્થાઓ છે એમાં પહેલી સંસ્થા છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ બીજી છે ગુજરાત તેલબિયા ઉત્પાદક સંઘ ગ્રોફડ ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન અને ત્રીજી સંસ્થા છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તો આ ત્રણ સંસ્થા જે છે એ ભારતીય ખેડૂતોની કૃષિ પેદાશોની ટેકાના ભાવે પોષણક્ષમ ખરીદી કરે છે એ ત્રણે ત્રણ સંસ્થાના નામ આપણે લખી લઈએ કે તમે લખી લો હું લખી નાખું તમે પણ લખી નાખો બોલો પહેલી સંસ્થાનું નામ શું છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી ભારતીય राष्ट्रीय कृषि सहकारी विपणन संघ नाम थोड़ा गुजराती में पण अघरु पड़े एम से छता याद राखजो टेकाना भावे खेडूतोने पोषणक्षम भाव मळी रहे ए माटेनी त्रण भारतीय संस्थाओ पछी छे गुजरात तेलबिया उत्पादक संघ गुजरात तेलबिया उत्पादक संघ અને છેલ્લો છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અંગ્રેજીમાં શું કહેવાય NDDB આને કહેવાય GROFED અને આને કહેવાય છે NAFED તો આ ત્રણ સંસ્થા બરોબર યાદ રાખજો ભારતીય કૃષિ સહકારી વિપણન સંઘ ગુજરાત તેલબિયા ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ બરોબર તો આ ત્રણ જે સંસ્થાઓ છે એ ભારતીય કૃષિ પેદાશોનું ખેડૂતોને વધારેમાં વધારે ચીએ પોષણક્ષમ ભાવો મળે એવા ટેકાના ભાવે ખરીદી કરતી ત્રણ સંસ્થા છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે ભણ્યા कृषि क्षेत्र थयेला संस्थाकीय सुधाराओ ए संस्थाकीय सुधाराओ त्रण बाबतोमां थया छे एटले बाबतमां त्रण बाबतमां जमीन मालिकीनी बाबत पछी जईए खेत धिराण अने खेत पेदाशोना वेचाण अंगे थयेला सुधारा आ त्रण बाबते थयेला आटला सुधारा छे એની ચર્ચા આપણે કરી તમે બધા યાદ રાખજો કરી એક વખત જોઈ લઈએ કે ભાઈ સરકારે છે એ જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે પછીનો મુદ્દો છે ખેડે તેની જમીન એ કાયદા દ્વારા છે એ ખેડૂતોને જમીન માલિકીનો સાચો હક આપ્યો પછી તે જમીન ટોચ મર્યાદા દ્વારા ખેડૂતોની જમીનમાં રહેલી અસમાનતા એ દૂર કરી છે કિસાન ક્રેડિટ કાર્ડ બરાબર પછી રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે સરકાર છે બિયારણ અને ખાતર તેમજ જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી આર્થિક સહાય પૂરી પાડે છે પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમા કવચ મળે જો તમે પાકમાં વીમો લીધેલો હોય કોઈ પણ પાકનો તો એ તમને પાક વીમો મળે છે દુષ્કાળ કે અતિવૃષ્ટિના કારણે પાક જો નિષ્ફળ જાય તો સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પછીનો મુદ્દો છે માર્કેટ યાર્ડની અંદર ખેત પેદાશોની બરાબર એ ખુલ્લી હરાજી કરી અને એની પ્રક્રિયા વ્યાપક બનાવી જેથી કરીને ખેડૂતોનું શોષણ થાય નહીં
ખેડૂતોને ખેત પેદાશોના પોષણ ક્ષમ ભાવ મળે એ માટે સહકારી મંડળી ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામો શીતગૃહ પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ સરકાર દ્વારા સંસ્થાકીય સુધારો અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલ છે અને ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ટેકાના ભાવ મળી રહે પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે હરાજી ખરીદી કરવા માટે ત્રણ સંસ્થાઓ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ પછી છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ આ ત્રણ સંસ્થાઓ કાર્યરત છે તો આજે આપણે 13મા લેક્ચરને અહીં આગળ આરામ આપીએ કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓથી પૂર્ણ કરીએ આવતા લેક્ચરમાં જે કે આપણે હરિયાળી ક્રાંતિ વિશેની માહિતી મેળવશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ આ લેક્ચર તૈયાર કરી રહ્યા છે।